શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ છે 9, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. કાલના આપણા વિડિયો લેક્ચરમાં અડધો પાઠ ચાલી ગયો છે અને બાકીનો છે એની શરૂઆત હવે કરી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક સાથે જ રાખશે કે જેથી કરીને સમજવામાં સરળતા રહે. આપણે પાઠની શરૂઆત કરીએ કે સંગ્રામનો વ્યાપ અને એના આગેવાનો. દિલ્હી અને બહાદુરશા જફર મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો. 80 વર્ષના વૃદ્ધ એટલે કે બહાદુરશા જફરને સમજાવટના અંતે હિન્દના સમ્રાટ તરીકે છે એ જાહેર કર્યા અને બહાદુરશાએ છે એ સંગ્રામનું નેતૃત્વ છે એ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ છે એ દેશના ઘણા બધા ભાગોમાં છે એ ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ કે કાનપુર અને નાના સાહેબ પેશવા, બરાબર છે? તમે દરેકના પોસ્ટર છે એ જોઈ પણ શકો છો, કેમ કે નામ સાંભળીને એવું લાગે કે આ વ્યક્તિ છે એ કેવા હશે, બરાબર. આપણે આગળ જોઈએ કાનપુર અને નાના સાહેબ પેશવા. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા એટલે કે નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી અને 22 દિવસના ઘેરા બાદ એટલે કે અનાજ અને પાણીનો પુરવઠો છે એ શું થયું એ લોકો પાસે કે ખૂટી ગયું અને અંતે છે એ લોકોને છે એ અંગ્રેજોની શરણાગતિ છે એ સ્વીકારવાની ફરજ પડી હતી. ત્યાર પછી છે બિહાર અને કુંવરસિંહ, બરાબર છે? આપણે જોઈએ બિહાર અને કુંવરસિંહ. બિહારમાં પટણા જગદીશપુર સંગ્રામનું મુખ્ય કેન્દ્ર હતું. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાસ કુંવરસિંહે, બરાબર છે? આપણે જોઈ શકીએ છીએ કે 70 વર્ષના છે એ કોણ છે, તો કે જાગીરદાસ એવા કુંવરસિંહે છે એ સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની તેમજ અંગ્રેજો પાસે લડી તેમનો વીરતાપૂર્વક છે એ એમણે પોતે સામનો કરેલો છે અને એકવાર તેમને હાથના કાંડામાં ગોળી પણ એમને વાગી ગઈ હતી કે ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે થઈ અને પોતે પોતાની તલવારથી જ શું કરે છે કે પોતાનો હાથ છે એ કોણીમાંથી જ કાપી નાખે છે અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી શું કર્યું હતું, છોડાવી લીધું હતું. જો વિદ્યાર્થી મિત્રો જુઓ કે એ પોતે પોતાની બહાદુરી કેટલી બધી દેખાડે છે કે આખા શરીરમાં છે એક જગ્યાએ ઘા વાગ્યો છે તો કે એનું ઝેર છે એ આખે આખા શરીરમાં ન ફેલાઈ જાય એ માટે થઈ પોતે પોતાનો હાથ જેમ કે તલવારથી કાપી નાખે છે. એટલે તમે વિચાર કરી શકો છો કે એ પોતે કેટલા બહાદુર હશે, બરાબર, તો જ આ બધું કરી શકતા હોય ને. ત્યાર પછી આવે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એટલે કે ઝાંસી અને વિરાગના લક્ષ્મીબાઈ. તો કે ઝાંસીની રાણી છે એણે પણ સંગ્રામમાં પોતાનું આગવું વ્યક્તિત્વ છે એટલે કે એક શ્રેષ્ઠ સ્ત્રી નેતા તરીકેનું પોતાનું જે કર્તવ્ય હતું એણે પોતે બખૂબી એમ કે નિભાવી લીધેલું હતું. આપણે જોઈએ કે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતા. તેમના દત્તક પુત્રને ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોસ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા એટલે કે સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઈસવીસન 1857ના એટલે કે સંગ્રામના આગેવાનોમાં એક સ્ત્રી નેતા તરીકે એને બખૂબી પોતાનું વ્યક્તિત્વ છે એ પોતે નિભાવેલું હતું. ત્યાર પછી આવે છે કે બાહોસ સેનાપતિ તાત્યા ટોપે. આપણે અત્યાર સુધી, બરાબર, જે બધા સેનાપતિઓ જોયા તો કે એ દરેકે દરેક સેનાપતિઓ છે એની જે સંગ્રામમાં જે દરેકની મહત્વની ભૂમિકા રહી છે,
બરાબર એ દરેકે દરેક જે બધા સેનાપતિઓ છે એને આપણે જોઈ રહ્યા છીએ। કાનપુરમાં આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની અને બહાદુર શક્તિશાળી તાત્યા તોપે સોંપી। તાત્યા તોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા। કાનપુર અને મુક્તિ માટેનું એટલે કે સેનાનું સેનાપતિ પદ એટલે કે તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું। એ તેમની જિંદગીનું પહેલું એટલે કે સેનાધિનાયક પદ હતું। પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા તોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છે એ પોતે છવાઈ ગયા। તેમણે કાલ્પીને મુક્ત કર્યું। તાત્યા તોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાએ છે એ લડ્યા ન હતા। આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા। રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદોસર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા। દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ અને ધારવાડમાં સંગ્રામકારીઓના પ્રયાસો છે એ કેવા હતા, વીરતા ભર્યા પણ કેવા હતા, છૂટા છવાયા હતા। ત્યાર પછી આપણા ગુજરાતનો વારો આવે છે કે ઈસવીસન 1857નો સંગ્રામ અને ગુજરાત એટલે કે ગુજરાતમાં પણ જે સંગ્રામ ચાલ્યો હતો તો કે એ કઈ રીતે હતો એની આપણે છે એ જોઈએ પાઠમાં આગળ। કે ગુજરાતમાં સંગ્રામનો આરંભ છે એ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો। પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા। સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ છે બધી શું કરી લીધી હતી, કબજે કરી લીધી હતી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને શું કરી નાખ્યું, હરાવી નાખ્યા। પંચમહાલના નાયકડા લોકોના એટલે કે સંગ્રામ છે એ લગભગ કેટલું ચાલેલું હતું તો કે 1 વર્ષ સુધી એટલે કે પંચમહાલના જે નાયકડા લોકો છે એનું સંગ્રામ એમ કે 1 વર્ષ સુધી ચાલેલું હતું। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ખેડા જિલ્લામાં આણંદના મુખી ગડબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી અને ખાનપુરમાં ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છે એ પોતે એમ કે છેડ્યો હતો। તેમને અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો। અંતે ગડબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારને તોપના ગોળે ચડાવ્યા। ત્યારે ગડબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન છે એ મોકલી દેવામાં આવ્યા હતા। બરાબર, દેશ નિકાલ એટલે કે એને દેશમાંથી છે એ કાઢી મુકાયા હતા અને ક્યાં મોકલી દેવામાં આવ્યા હતા, તો કે અંદમાન, બરાબર, જે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે ત્યાં તેમને મોકલી દેવામાં આવ્યા હતા કે જ્યાં તેમનું અવસાન થયું। ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ ગામના લોકો નાથાજી અને યામાજી આગેવાની સ્વીકારેલી હતી, એટલે કે આ બંને વ્યક્તિના નામ છે, એ લોકોએ આગેવાની સ્વીકારી અને સંગ્રામમાં છે એ લોકો જોડાયા હતા। ઓખા મંડર અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી। નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો। સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો અને ડોનાવને તોપ મારાનો આદેશ આપ્યો। વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં। કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા। વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો। તેમણે પોતપોતાના ઘરે ગાદલા હતા તેને પલાળી ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધો કરો અને તોપ ગોળાથી આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈએ અને ઠંડાગાર કરી દઈશું। આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું હતું। બરાબર, તમે જોવો કે એ સમયમાં સ્ત્રીઓ છે, બરાબર છે, પહેલાના સમય છે એ કેવો હતો તો કે રૂઢિચુસ્ત સમાજ જરૂર હતો, પણ ત્યારની જે બધી સ્ત્રીઓ હતી એનામાં એક આમ અલગ જ એક જોશ અને જુસ્સો છે એ આપણે જોઈ શકીએ છીએ। દુનિયાના ઇતિહાસમાં આવું ક્યારેય એમ કે બન્યું ન હતું। આ એક એવી ઘટના છે કે જેમાં પોતાની જાનની પરવા કર્યા વગર મહિલાઓએ છે એ અંગ્રેજ દુશ્મનોના તોપ ગોળાને ઝીલી અને નકામા બનાવી
દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ એક સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી ગુજરાતની લક્ષ્મીબાઈઓ જે આપણે જોઈ શકીએ છીએ. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, ખેરાલુ, ભિલોડા, મુઢેડી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો હતો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં પણ સૈન્ય સાથે તાટીએ ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા અને અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમણે વાંસવાડાના જંગલો તરફ જવાની સુકઈ થઈ ગઈ હતી, એની ફરજ પડી હતી. બરાબર, ત્યાર પછી આવે છે કે સંગ્રામનો અંત. બરાબર, સંગ્રામ દરમિયાન છે એ અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો છે એ ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી એમ કે મળ્યો હતો. ઈસવીસન 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી, પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ છે એ વળી પાછા કોના હાથમાં આવી ગયા હતા? અંગ્રેજોના હાથમાં આવી ગયા હતા. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું. સપ્ટેમ્બર 1857ના દિલ્હી પાછું મેળવ્યું અને બહાદુર શાહ અને તેમની બેગમ છે એ જીનત મહલ કેદ પકડાયા. તેમના 3 સારજાદાઓને અંગ્રેજોએ શું કરી નાખ્યો? એમનો વધ કરી નાખ્યો. બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની એટલે કે રંગૂનની જેલમાં છે ત્યાં એમને રાખવામાં આવ્યા અને ત્યાર પછી તેમના મૃત્યુ થયું હતું. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું શું થઈ ગયું? તો કે પતન થયું. અને ત્યાર પછી એમણે પોતે છે એ કાલ્પી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી અને વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈ લડી અને મરણ તોલા ઘા વાગવાથી એપ્રિલ 1858માં એ પોતે મૃત્યુ પામ્યા હતા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના સિંહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. એક પરિચિતે એટલે કે વિશ્વાસઘાત કરી અને તાત્યાને સરકારી અફસરોનો હવાલો કર્યો. સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને શું કરી દીધી? તો કે ફાંસી આપી દીધી હોવાનો સરકારી અહેવાલ છે એવો પ્રસિદ્ધ થયો હતો. બરાબર, આ આખે આખો સરકારી અહેવાલ છે એ પ્રસિદ્ધ થયેલો હતો. જો કે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળેલ કે તાત્યા તો છટકી ગયેલ, પણ અન્ય એની ભળતી જે બધી વ્યક્તિઓ હતું એને શું કરવામાં આવી? તો કે ફાંસી આપવામાં આવી હતી. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો છે એ નવસારીમાં ગાળ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે સંગ્રામ છે એ નિષ્ફળ સુકામે ગયો. બરાબર છે, આપણે જોઈએ કે સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ છે એ શું હતી? તો કે જવાબદાર હતી. એમાંની સૌ પ્રથમ છે કે સંગ્રામમાં સંકલનનો શું હતો? તો કે અભાવ હતો. બરાબર, કે સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીના બદલે માત્ર શું થઈ ગયું હતું? કે સ્થાનિક નેતાગીરીની નીચે જ લડાયો હતો. જ્યાં તાકાત ઓછી પડતી હતી અને નવી તાકાતની જરૂર હતી એટલે કે સૈનિકોને શસ્ત્રના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની છે એ કોઈ પણ જાતની વ્યવસ્થા છે એ ત્યારે કરવામાં આવી ન હતી. સંગ્રામની શરૂઆત છે એ નિશ્ચિત તારીખ કરતા છે એ શું થઈ ગયું હતું? સંગ્રામની શરૂઆત વહેલી થઈ ગઈ હતી, માટે આયોજન છે એ આખે આખું શું થઈ ગયું? વેર વિખેર થઈ ગયું. અને અંગ્રેજો છે એ શું થયા? તો કે ચેતી ગયા હતા. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટા ભાગે છે એ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું છે એ મર્યાદિત બની ગયું હતું અને મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામની ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગને છે એ કોઈ પણ જાતનો એમ કે એને ટેકો છે એ મળ્યો હતો નહીં. વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે.
જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા, તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં કે કોઈ પણ આગેવાનો હતા એમાં એમ કે વિકાસ પામેલી હતી નહીં. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા, અથવા તો કેવા હતા, તો કે સાવ બેફિકરી અને સાવે સાવ ઉદાસીન ભરેલું એમનું વલણ છે એ આપણે એમ કે ત્યારના સમયમાં આપણે જોઈ શકતા હતા. ત્યાર પછી છે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહી અને લડતા હતા, બરાબર. ભારતના જ લોકો છે એ અંગ્રેજો સાથે ભળી ગયા હતા અને ત્યાર પછી એમ કે એ પોતે એની સાથે રહી અને ભારતના જે બીજા બધા વર્ગના લોકો છે એની સાથે શું કરતા હતા, તો કે યુદ્ધો કરતા હતા. સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો છે એ કેવા હતા, તો કે વધારે ચડિયાતા સાબિત થયા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાની આશાએથી છે એ લોકો લડતા હતા અને તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા ન હતા, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે તેમના પરિણામો અને એમની અસરો છે એ કેવી થઈ છે. ઈસવીસન 1857ના સંગ્રામની એની એક નજર કરીએ કે અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં અંગ્રેજ છે. સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેના કેટલાક એવા યુગ પરિવર્તક પરિણામો છે એ પ્રાપ્ત થયા હતા. તે આપણે જોઈએ કે ભારતમાં છે એ કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ છે એ દબાઈ ગયેલું હતું. ત્યાર પછી છે કે દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની છે એ શું પડી ગઈ હતી, ફરજ પડી ગઈ હતી. કેમ કે અંગ્રેજોએ ધીમે ધીમે કરી અને દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધેલું હતું. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો પણ કેવી કરવામાં આવી હતી, વધારવામાં આવી હતી. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે એ પ્રેરણા પૂરી પાડેલી હતી. ત્યાર પછી આપણે જોઈએ કે સ્વાધ્યાયના પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના જે બધા પ્રશ્ન છે એ જે પાકો ચોપડો બનાવેલ છે એમાં લખી લેવાના થાય છે અને મહેરબાની કરી અને દરેક વિદ્યાર્થી મિત્રો વળી પાછો પાઠ સમજાવાઈ જાય પછી એક વખત તમારી જાતે વાંચી લેજો કે જેથી કરીને કાંઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આવી જાય, બરાબર.